ભાવનગર શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 10% ઓબીસી અનામત નાબૂદ કરવાના નિર્ણય મામલે ફેર વિચારણા કરવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આવેદન પત્ર આપવા અંગે કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રદેશ અધ્યક્ષ ભરતભાઈ કોટીલાએ માહિતી આપી હતી। અમે આજે ભાવનગર કલેક્ટર ઓફિસે ચેતવણી સાથે અપીલ કરવા આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે ઓબીસી અનામત હતી, ઓબીસી લેડીઝ અનામત હતી, એ તમામ અનામતો છે એ રદ કરી અને એને સામાન્ય સીટ તરીકે જાહેર કરી છે। જે 54% ઓબીસી સમાજ છે ગુજરાતમાં અને 54% ઓબીસી સમાજની આ અનામતને જે શરૂઆત કરી છે માનવવાદી વિચારધારા ધરાવતી ભારતીય જનતા પાર્ટી, પહેલેથી અનામતના વિરોધી રહ્યા છે। એમણે આ ઓબીસી સમાજને આ પહેલો પ્રયત્ન કરી રદ કરવાનો અને શરૂઆત કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને પ્રતિનિધિત્વ મળે તે માટે અનામતની જોગવાઈ યથાવત રાખવા માગણી કરવામાં આવી છે।